શહેરોની સામાજિક સંસ્થાઓ બાદ ગામડાઓ પણ લોકડાઉનને પગલે દાતારી બતાવીને પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં કુલ 1,10,000ની રકમ જમા કરાવીને સરકારના હાથ મજબૂત કર્યા છે। લોકડાઉનમાં અનેક લોકો વ્યાપાર ધંધા બંધ થવાથી મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે અનેક સામાજિક સંસ્થા અને વિવિધ સંગઠને પોતાનો સહયોગ આપીને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે। ત્યારે નવસારી જિલ્લાના દામણ ગામના સરપંચ દ્વારા ગામને વિશ્વાસમાં લઈને પ્રધાનમંત્રી રાહત ફંડમાં 55,000 તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં 55,000ની રકમ આપી હતી। ત્યારે આ મામલે સરકારના હાથ મજબૂત કરવા માટે અનેક લોકોએ દાતારી નોંધાવી છે, ત્યારે ધામણ ગામના ગ્રામવાસીઓએ પણ ગરીબ લોકોને લોકડાઉનમાં મદદ માટેની શરૂઆત કરી છે। ધામણના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ આર માહ્યાવંશી, જે ભારતના કોરોના વાયરસ કોવિડ-19ના મહામારીમાંથી આપણો દેશ ફસાયેલ છે, જેના અનુસંધાનમાં ધામણ ગામ પરિવાર વતી પીએમ કેશ ફંડમાં અને સીએમ રિલીફ ફંડમાં 55,000 મળી કુલ 1,10,000ની માતબાર રકમનો ચેક હમોય પ્રાંત સાહેબને સુપ્રત કર્યો છે, જેથી આ ફંડના આપણા દેશના હિતમાં વપરાય એ હેતુથી આ ફંડ અમે આપ્યો છે। અને જ્યારે લોકડાઉન થયું ત્યારથી અમારા ગામના ગરીબ કુટુંબોને અનાજ વિતરણ કરતા આવ્યા છે, અને અમારા ગામમાં કોઈ પણ બહારના વ્યક્તિ ના આવે એ માટે પ્રવેશબંધી કરેલ છે। અમારો ગામ રોગમુક્ત કરવા સેનેટાઈઝ બે વખત કર્યું છે, હજુ પણ અમે જરૂર પડીએ કરતા રહીશું। અમારા ગામમાં અમે માસ્કનું વિતરણ બી કર્યું છે। અમારું ગામ દેશ સાથે અમે જોડાયેલા છે। જય ભારત। સરકારે રાશન કાર્ડ વગરના લોકોને પણ આ મુસીબતના સમયમાં રાશન આપીને મુસીબતનો આ માસ પસાર થાય તે માટેની વ્યવસ્થા કરી છે, ત્યારે સરકાર લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। દરેક વ્યક્તિ પોતાની સામાજિક ફરજ રૂપે પીએમ અને સીએમ રાહત ફંડમાં પૈસા જમા કરાવે તે સંવત માંગ છે। એનટીસી ન્યૂઝ નવસારી।